ખોટી રીતે લગ્ન નોંધણીના રેકેટનો નું પર્દાફાશ કરતું પટેલ દ્વારા પ્રેસ કરી માહિતી જાહેર કરાઈ રાજ્યમાં માત્ર પાંચ જગ્યાએ લગ્ન નોંધણી થઈ હોવાનો દાવો આણંદ બનાસકાંઠા અમરેલી ખેડા જિલ્લામાં વધુ થાય છે લગ્ન નોંધણી બનાસકાંઠાના સામોનાના ગામમાં એક વર્ષમાં એકસો ઓગણસાઠ લગ્ન નોંધણી થઈ બનાસકાંઠાના બાલુંદ્રામાં ત્રણ મહિનામાં સિત્તેર લગ્ન નોંધણી થઈ અમરેલીના વડિયામાં ત્રણ વર્ષમાં સોળ એક હજાર છસો ઓગણચાળીસ લગ્ન નોંધણી થઈ ખેડાના લસુંદરામાં બે વર્ષમાં ચારસો સાહીઠ લગ્ન નોંધણી થઈ આણંદના રેલવલ્લી વલ્લી ખાખસરા ચીનજ ગામમાં પાંચ વર્ષમાં એક હજાર આઠસો બે લગ્ન નોંધણી થઈ એક જ અધિકારે કર્યા આણંદના રેલ ગામના અગિયારસોની વસ્તી અને બારસો લગ્ન નોંધણી થઈ છે લગ્ન વિધિ થઈ જ ના હોય અને લગ્નનું સર્ટિફિકેટ ખોટી રીતે અપાયા છે અધુરા અને બનાવટી દસ્તાવેજો સામેલ જોવા મળ્યા જે સ્થળનો લગ્ન સ્થળ તરીકે દર્શાવ્યું હોય ત્યાં હકીકતમાં લગ્ન વિંતીત થઈ જ ના હોય છેવાડાનું નાનું ગામ હોય પ્રખ્યાત મંદિર ના હોય ગામખેડાનું જૂનું મંદિર હોય તેવી જગ્યાએ કરાય છે લગ્ન આવી જગ્યાએ રાજ્ય બહારના લોકો આવી અને લગ્ન કરે છે એક જ સાક્ષી કે લગ્ન કરાવનાર એક થી વધુ લગ્નમાં સાક્ષી બન્યા હોય બ્રાહ્મણ સિવાય પણ કેટલાક લોકો લગ્ન કરાવી દે છે રજિસ્ટ્રાર જોડે લગ્ન નોંધણી દસ્તાવેજોની ખરાઈ કરવી ફરજિયાત છતાં ખરાઈ કરાતી નથી એસપીજીની બે મુખ્ય માંગણીઓ દીકરીનું જે કામ હોય ત્યાં લગ્ન નોંધણી થવી જોઈએ જેથી સાચા પ્રેમ લગ્ન કરનારની આઝાદી છીનવાય નહીં અને ખોટું કરનાર રેકેટ ચલાવનારને ફાવે નહીં પોલીસ વેરિફિકેશન જરૂર જણાય કરવાનું હોય છે ફરજિયાત કરવું જોઈએ લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ ધારા આઠ ગ બેમાં જરૂર ગણે તો હુકુમતમાં પક્ષકારો રહેતા હોય તે સ્થાનિક પોલીસ સ્ટેશને કાગળો કરાય માટે મોકલી શકાશે આ જોગવાઈને જરૂર ગણે તોની જગ્યાએ ફરજિયાત પોલીસ કરાય કરવાનો નિયમ દાખલ થાય બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ આણંદ સામે આવે શું એસપીજી દ્વારા જે ખોટા લગ્ન નોંધણી થયા છે એ ફક્ત સો જગ્યાના એકતાલીસો ને ત્રીસ વકડા આવ્યા છે તો ગુજરાતની અંદર આવા કેટલા ખોટા લગ્ન થતાં છે એનો એસપીજી પર્દાફાશ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તો હું તમારી આગે વકળા જણાવું તો બનાસકાંઠાના એક જગ્યા એકસો ઓગણસાઇઠ અને એક જગ્યાએ સિત્તેર અમરેલી જિલ્લાના સોળસો ને ઓગણચાલીસ ખેડાના ચારસો ને સાહીઠ આણંદના અઢારસો ને બે એમ કરીને એકતાલીસો ને ત્રીસ વકડા એસપીજીના આગેવાનો દ્વારા ખોટા લગ્નો ખોટા શર્ટી દ્વારા કરવામાં એવા વકડાં આવ્યા છે તો હું સરકારને કહેવા માગું છું કે જો ફક્ત સો જગ્યાએ એકતાલીસો ને ત્રીસ ખોટા લગ્ન થયા હોય તો એ માતા પિતાની કેટલી ચિંતા વધારતા વકળા કેટલી દીકરીઓનું આમાં અહીં થતું હશે તો ગુજરાતની અંદર આવા કેટલા ખોટા લગ્ન થતાં છે તો એસપીજી દ્વારા અમે સરકારશ્રીને બબે વખત પત્ર લખવા છતાં હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી તો વહેલામાં વહેલી તકે આમાં કાયદામાં સુધારો કરવા માટેની મેં વાત કરી છે કે તમે દીકરાના લગ્ન ગામમાં કરવામાં આવે અને પોલીસ વેરિફિકેશનની અંદર તપાસ કરવામાં આવે બંને ઉપર જો કાયદો ઘડવામાં મજબૂત આવે તો આ લગ્ન અટકાવી શકે છે જો આ લગ્ન આ રીતે કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દસ તારીખે સર્વ સમાજના પ્રમુખ મંત્રીની મિટિંગ સુરત ખાતે અમે રાખેલી છે એમાં અમે નિર્ણય કરી અને સરકાર સામે અમે આંદોલન કરી અને ગમે તે ભોગે આ કાયદાકીય લડતમાં મજબૂત થાય એ માટે અમે લડત ચલાવીશું આ આંદોલન કરીશું કારણ કે આ પ્રશ્ન એક સમાજનો નથી એક ઘરનો નથી સર્વત સમાજના દરેક માતા પિતાનો અને દીકરીનો પ્રશ્ન છે